સુરતમાં આરોગ્ય મંત્રીના પુત્ર અને મહિલા પોલીસ એલઆર સુનિતા યાદવના ચર્ચાસ્પદ પ્રકરણમાં આરોગ્ય મંત્રીના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરાઈ હતી ત્યારે શું થયું હતું અને કાયદો સૌને લાગુ પડે જુઓ સુરતમાં રાત્રે શું થયું હતું વરાછા રોડ ઉપર જુઓ આ લાઈવ વાયરલ વિડિયો તમને ઘર માંથી બહાર નીકળવાની પરમિશન કોને આપી મને જવાબ આપો તમને 10 વાગે બહાર નીકળવાની પરમિશન કોને આપી તમે બહાર કેમ આવ્યા ઘરેથી આપણે બંને જાહેર સેવક છીએ એકબીજાનું કામ કરવાનું હોય આ વસ્તુ ખોટી છે આ ફોન ભી ખોટો છે રેકોર્ડિંગ કર્યું છે એ ભી ખોટું છે હાલો તમે સાહેબ તમારી ઓળખાણ આપો પહેલા તમે કોણ છો સાહેબ તમે કોણ છો ગુજરાત સરકારમાં છો ને કોણ છો તમે બતાવો ના હું ગુજરાત સરકારમાં નથી મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે અને ધારાસભ્ય છે શું નામ છે કુંવરભાઈ કાનાણી આરોગ્ય મંત્રી છે આરોગ્ય મંત્રી છે ઓકે ઓકે બરાબર સમજાવી દીધું હવે તમારી ગાડીમાં જે આ ગુજરાત લખ્યું છે એ શું છે શું બોર્ડ માર્યું છે એમએલએ ગુજરાત લખ્યું છે મેં એમએલએ જરા એક વખત જોઈએ હોય તો એક વખત આમ જોઈએ હોય તો લખેલું છે વ્યવસ્થિત ફોન માં લઈ લો જરા હવે તમે કોણ છો કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો ઓકે આ એમએલએ જે છે એ બોર્ડ છે કોના માટે તમારા માટે છે તમારા ફાધર માટે છે મારા ફાધર માટે છે પણ અત્યારે હું મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો તમે એમની ગાડી લઈને આવ્યા એટલે તમારું ફરજ પહેલા શું બને એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું અચ્છા તો હું કાઢી લઉં કાઢીને મૂકીને આવું પછી વાત કરો મારી સાથે કે કાઢો એને પહેલા તો દેખાડો એમાં દેખાડો આવશે પરમિશન તો મને કોઈ આપે નહીં પણ ફરજ પડી મને તમારા ભાઈબંધ છે બરાબર તો તમે ત્યાંથી અહીંયા આવ્યા એ ફરજ પડી એટલે તમે આવી ગયા એમ તમને તમે કદાચ કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને નિયમ કાનૂન લાગુ નથી પડતા તમે સમાજ સેવક છો સમાજસેવક તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા એ લોકો રોકવાનું હોય એ લોકોને આગળ પેલું કરવાનું હોય રોકવાનું સમજાવ્યા ફોન ઉપર નથી સમજાવવું હતું તમારેથી તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે ના એમને સમજતા નતા એટલે કોણ મેં તો ના પડી ફોન વાત મારે નથી કરવી એવું કઈ કીધું તે મને ક્યારે કીધું વાત કરો તમે મને એમ કહો તમે બહાર આવ્યા જ કેમ આવ્યા તમે કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને હક આપ્યું કોઈ બહાર નીકળવાનું કે એ સાહેબ ને મેં ક્યારે અમે 5 જણા જાણે બંધ રાખને બે મારી જો બે થોડું બંધ રાખ અમે જાણે કેમ 5 જણા કોરોના ફેલાઈ દીધો તમે તો શું કરો થોડું બંધ રાખ કીધું ને એટલા બધા અગ્રેસિવ થઈ ગયા થોડું બંધ રાખ તમે મને એમ કહો તમે હજી કુમારભાઈ કાનાણી સાહેબ કોણ છે એવું નામ સાંભળ્યું છે મંત્રી છે એ મને ખબર છે મેં ક્યારે રૂબરૂ એમને મળી નથી બરાબર રેડી છે કે ભાઈ તમે ઠીક છે સાહેબ જે હોય તે કદાચ એમએલએ જેવો કે સાહેબ તો રેડી જ છે સાહેબ રેડી જ છે સાહેબ તો રેડી છે બરાબર પણ હવે તમે એમનું નામ લે તમે અહીંયા આવ્યા અને ના સાહેબ મેં હટાવી લીધું તમે એમ કીધું હું પહેલા સાહેબ નું સુપુત્ર મતલબ તમે એમના દીકરા છો મેં તો રિક્વેસ્ટ કરી મેં કે શું રિક્વેસ્ટ કરી તમે કે ભાઈ હું મારા એક મિત્ર માટે આવ્યો છું તમે પહેલા તો બહાર નીકળવાની પરમિશન કોને આપી તમે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવા પરમિશન કોને આપી કુમારભાઈ કરણી સાહેબ ને ફોન લગાડો એમને તમને પરમિશન આપી અહીંયા બહાર નીકળવાની હવે ગાંડા છે રાત્રે બહાર કઈ ઉભા છે ફોન લગાડો ગુરુ સાહેબ ને તમારે ફોન લગાડો હવે ફોન લગાડો તમારા ફાધર ને ખબર છે તમે અત્યારે અહીંયા છો ફોન લગાડો એને અને એને કહો કે હું બહાર આવ્યો છું 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી કર્ફ્યુ ચાલુ પેલા ને આખી આપો આમ રાઉન્ડ મરાવો પેલા ને ઓય તું મોડું બંધ કર મારી સંભળો
તમે કાનૂન નું ભંગ કર્યો તો બહાર કેમ નીકળ્યા અત્યારે લગાડો ફોન અત્યારે.